वर्णिवे शरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् ओजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्ये धर्मनन्दनमहं वेचिन्तये ॐमयवतारिणे श्रीस्वामिनारायणाय

ભક્તોને જય દાદા કઈ વાંધો નહીં આપણે ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણનો પરચો છેલ્લે એકસો ઓગણચાલીસ માં પ્રકરણની કથા સાંભળી હતી રાજુલાના નાગદાન સોની ની નાગદાન સ્વાની મહારાજના હતી વિશ્વાસ સુઈ અને એના અનન્ય ભક્ત હતા એ વાણ લઈને વિદેશ ગયા અને ત્યાંથી પાછા આવતા હશે સમુદ્રમાં પડ્યા વાણમાંથી અને મહારાજ એની રક્ષા કરી અને પાછા વાણમાં બેસારીને ઘરે લાવ્યા અને પેલા વાણના જે નાવિકો હતા એ પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા સત્સંગી થયા એ કથા આપણે સાંભળી હતી આગળનો પર જોજો વાંચીશું વળી વાત તેના સૂતકેરી નામ ભગો છે ભક્તિ ઘણેરી કરે સોનીનું સરવે કામ ભજે સ્વામી નારાયણ નામ નાગદાન સોનીના દીકરાની વાત છે સ્વામી કે એનું નામ છે ભગો જે રાજુલ નાગદાન સોનીની વાત આવી આગળ એના જ દીકરા ભગા ભાઈ છે ભગોભાઈ એ સોની જ્ઞાતિના જ છે અને કરે સોનીનું સર્વે કામ ભજે સ્વામિનારાયણ નામ સોનીનું કામકાજ કરે છે સોની છે એટલે અને મહારાજના કારણ કે પિતાય ભક્ત છે ભગાભાઈ પણ ભગવાનના ભક્ત છે નિત્ય મહારાજનું ભજન સ્મરણ કર્યા કરે છે મહારાજને અનન્ય ભાવે ભજનારા છે પછી શું થયું આગળ વાત કહે છે ત્યારે અવન વાદ કહે મેલી દે તું વિખવાદ સ્વામિનારાયણ તારા ખોટા મારા અલ્લાથી એ નહીં મોટા ત્યારે કહે ભગો એ હવાત સાચી અમે એવા જાણી રહ્યા રાચી કહે યવન એ થાય અમને જીતાય આ છે સોની જ્ઞાતિના છે સોની નું કામકાજ કરે છે અને મહારાજનું ભજન કરે છે નાગદાન સોનીના દીકરા છે અને યુવાન અવસ્થાવાળા છે ગામમાં બીજું કોઈ યવન કેતા મુસલમાન પણ એક હતો એને પછી વિખવાદ થયો બે જણા ભેગા થયા હશે અને પેલા મુસલમાન ભાઈ કહે કે ભાઈ અમારા અલ્લાહ સૌથી મોટા એનાથી આગ એનાથી શ્રેષ્ઠ કોઈ નથી અને સૌથી મોટા અમારા અલ્લાહ છે એ જ મુખ્ય છે બીજું બધું ખોટું છે પછી આ ભગત હતા એ સ્વામિનારાયણ ભગવાનના આશરે એ યુવાન હતા એટલે એ પછી સામે વાદ વિવાદમાં વિખવાદમાન બધું આવી રીતે પડ્યા એટલે ભગા ભાઈ કે ના ભગવાન સ્વામિનારાયણ છે એ જ સાચા છે ને એ મોટા છે એટલે ઘણી આવી રીતે પછી એ થઈ જાય ઝગડા થઈ જાય ને વિવાદ થઈ જાય અને વિવાદથી ક્યારેય ભગવાન જીતાતા નથી ને કે ભગવાન ઓળખાતા નથી કે ભગવાનની સિદ્ધ મોટા એ સિદ્ધ થતી નથી એટલે મહારાજે જો ને બધા સંતોએ પણ શાસ્ત્રો લખ્યા તો કીધું કે આ શાસ્ત્ર છે તે કોઈ દેવી હોય મોમુક્ષુ હોય એને સંભળાવવું અને એને એની આ વાત મારે શિક્ષાપત્રી પણ કીધું કે આ શિક્ષાપત્રી કોને આપવી દીધું કે કોઈ દેવી જીવ હોય એને આપવી પણ આસુરી સંપ્રદાય યુક્ત કરીને કોઈ જીવ હોય એને હાથમાં ક્યારેય આપવી નહીં કારણ કે પાત્રતા વગર કોઈ પણ વાત સમજાતી નથી નિષ્કળ સમયે કીધું ગ્રંથમાં જ કે ભાઈ ખીર હોય સારામાં સારું ભોજન છે અને જીવન હું કે દેહને પુષ્ટ પણ કરનારું છે એનું પોષણ પણ કરનારું છે પણ એ જ ખીર જો કૂતરાને આપવામાં આવે તો એને ના પજે એમ ગમે એટલું સારું શાસ્ત્ર હોય ગમે એટલું સત્શાસ્ત્ર હોય પણ જે આસુરી જીવ છે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી એવા જીવને જો આપવામાં આવે તો એ એમાંથી એનું સારું થાય ને અમુક તો ભગવાનના દ્રોહમાં પડે અને અમુક એના જીવનું વધારે ભૂંડું થાય એટલે સામેનું પાત્ર કેવું છે એ પ્રમાણે વાત કરાય પછી એને સીધી જ તમે વાત કરવા જઈએ તો ખોટું થાય અને ઘણીવાર પોતાના ધર્મની અતિ શ્રેષ્ઠતા બતાવવાની ઘણીવાર જીવ એવું થઈ જાય તો બીજાને બધાને ખોટા કરતા જાય કે ભાઈ તારા ખોટા ખોટા કરવાની જીવને બીજાને ખોટા કહેવામાં એને વધારે રસ હોય પણ ભગવાન આપણને જે મળેલા છે એનું એનું પ્રતિપાદન કરવું એ વાત સાચી છે પણ સામેનાને ખોટા કરવા એ નહીં સારું આપણી આપણી વાતની પુષ્ટતા કરવાને આપણને જે મળ્યું છે આપણા શાસ્ત્રમાં એને જેવી રીતે મહારાજને વર્ણવ્યા છે શાસ્ત્રના આધારે મોટા સત્પુરુષની વાતોના આધારે એ પ્રમાણે કહીએ તો બરાબર પણ પછી ખાલી એને સામેનાને ખોટા કરવા માટે જો વાત કરવામાં આવે તો એ સારું ના કહેવાય એટલે આમાં પહેલાં મુસલમાન કરીને કોઈ હતા યવન એણે પછી આ ભગતારે વાદ વિવાદ ચાલુ કર્યો કે ભાઈ અલ્લાહ સર્વથી શ્રેષ્ઠ છે એનાથી મોટું કોઈ નથી તારા સ્વામિનારાયણ તો ખોટા છે નામ છે ને તેમ છે ભગત કહે કે ના ભાઈ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એમ કરતાં કરતાં બંનેને વિવાદ થયો પછી શું થયું પછી બંને જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આવી રીતે નહીં નક્કી થાય વિવાદથી તો કે હવે શું કરીશું આવ ચઢીએ આ ઊંચે ભુવન ત્યાંથી પડતું લીએ તન જો તું જીવ તો રહે ત્યાંથી જન તો હું કરું સ્વામીનું ભજન જો હું જીવ તો રહું ભગલા હું તને ભજાવીશ બંને જણા નક્કી કર્યું કે ચાલો આ ઊંચું મકાન છે ત્યાંથી બંને જણાએ પડવાનું કે યુવાનો હોય એટલે પછી આવી જ શરતો લગાવે એમને તો બીજું કંઈ આવે નહીં ભાઈ આ ઊંચા મકાન છે ત્યાંથી બેન બે જણે પડવાનું કે બે પડીએ જો હું પડું ને મને કંઈ ના થાય પેલા મુસલ મુસલમાને આ બધી અસરત નક્કી કરી કે ભાઈ ત્યાંથી પડું અને મને કંઈ નહીં થાય તો હું તને મુસલમાન કરીશ ને અલ્લા બનાવીશ ને અલ્લાહનું ભજન કે અલ્લાહનું ભજન કરાવીશ તારી પાસે અને જો તને કંઈ ના થાય ને મને કંઈક થાય તો હું સ્વામિનારાયણનું ભજન કરીશ આવી રીતે બંને જણાએ નક્કી કર્યું હકીકતમાં કંઈ એવી રીતે વાત વાદ વિવાદ કરીને આવી રીતે કંઈ ભગવાન છે એવી રીતે સીધે હતા પણ આ બંને શું કહેવાય પોલાને પોતાની નિષ્ઠા ચી હતી એટલે એણે એમ કરીને કે હું મને હલ્લા કંઈ થવા દેશે ને એમ કરીને એને વિશ્વાસ હતો ને એણે પછી આવી રીતે નક્કી કરીને શરત કરી કે ભાઈ હા હું ચું મકાન છે ત્યાં જ જઈને પડવાનું એટલે બંને જણા એની આવી રીતે શરત થઈ જો હું જીવ તો રહું ભગલા તો હું તને ભજાવી એમ કહી ઊંચા બે ચડ્યા મુલ્લાજી તો મોર્ય થકી પડ્યા મુલ્લાજી હતા મુસલમાને કે સૌથી પહેલાં હું જ પડું છું જો મને કંઈ થાય તો એમ કરીને પાછો ઓવર પાછો એ હતો એમને આ ખોટા કરવા માટે એની વૃત્તિ હતી ને એવું નહોતું કે ભાઈ ભગવાનને અલ્લાહ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો ભગવા મહિમા છે બધું સાચી વાત પણ સામેનાને ખોટા કરવા માટે હતી અને એ હતું કે તારા ખોટા છે ને એમ કરીને તો ઉપર ચડ્યા ને સૌથી પહેલાં એ પડવા માટે તૈયાર થયા અને ઊંચા મકાનેથી સૌથી પહેલાં મુલ્લાજી પડ્યા નીચે શું થયું તો સ્વામી કહે છે ભાંગ્યા હાથ પગવળી હૈયો મોઢું ભાંગી લોહી જાણ થયું હોરો હાય હાય કરે રહ્યો ભગા તો સાચો ભાઈ થયો હલો મુલ્લાજી ઉપરથી નીચે પડ્યા અને પડતા સાથે તો આટલા ઊંચેથી પડ્યા તો કઈ શું થાય કે નીતિ સાચી સાચી વૃત્તિથી તો કર્યું નહોતું એટલે એના તો હાથ પગ બધા ભાંગી ગયા ને મોડું લોહી લોહાણ થઈ ગયું ને કંઈ એક એ અંગ હરખું રહ્યું નહીં ને મુલ્લાજી હાય હાય કરવા લાગ્યા હો ભાઈ હો ભાઈ કરવા માંડ્યા કે ભાઈ ભગા ભગા ભાઈને કહે છે ભાઈ તું સાચો ને તારો ભગવાન સાચા ને તારો ધર્મ સાચો અને આવી રીતે જ્યાં બંને જણા વાતો કરે છે ત્યાં તો ગામ લોકો બધા થઈ ગયા કારણ કે આવો પ્રસંગ થાય એટલે તો બધા ભેગા થઈ જ જાય અગર આમાં ભેગા થઈ જાય આવું થાય એટલે આવ્યા ગામના લોકો સાંભળી કહે માહો માહી ભાઈ ભગો જીત્યો હોડ આજે રાખ્યો એને સ્વામી મહારાજે ભગાભાઈને તો કંઈ થયું નહીં અને બધાએ ગામ લોકો આ જોઈને પામ્યા કે આ તો ભગવાન સ્વામિનારાયણે ભગા ભગતની રક્ષા કરી અને પેલા મિયાભાઈને તો બહુ માન હતું મુસલમાનને અને એને પછી હાથ પગને બધું ભાંગ ગયું અને લોહી લુહાણ થઈ ગયા કે હવે તો તારા ભગવાન સાચા અને તુંય સાચો હું ખોટો પડ્યો એટલે પછી એમને તો શરમાવાનો વારો આવ્યો અને આખો ગામ લોકો પણ બધા ભેગા થઈ ગયા અને ગામ લોકો પણ વખાણ કરવા લાગ્યા બધા કહેવા લાગ્યા કે ભાઈ ભગા ભાઈની એના એના મહારાજે રક્ષા કરી અને ભગવાન સ્વામિનારાયણે સાચા અને ભગાની ભક્તિ સાચી આપ્યો પરચો એને ભગવાને હશે મૂરખતે નહી માને આવી રીતે મહારાજે ભગા ભગતની રક્ષા કરી અને બધા ગામ લોકોને પણ એની પ્રતીતિ આવી કે ભગવાન સ્વામિનારાયણ સત્ય છે અને આ ભગા ભગત પણ સાચા છે એની ભક્તિ પણ સાચી છે તો બધા ગામ લોકોને પણ ભગવાન સ્વામિનારાયણનો ગુણ આવ્યો અને એની પ્રતી આવી એવી રીતે મહારાજે પોતાના ભક્તની રક્ષા કરી વળી કહું એક વાત વખાણી લે જો સત્ય જાણી એક ભાવનગર શહેર માઈ રહે ભાઈ એક રૂપો ભાઈ હરિજન ગયા પોતે હને ભુવન સ્વામી બીજી વાત કહે છે સ્વામી કે ભાવનગર અંદર ક્ષત્રિય જ્ઞાતિની અંદર રાજાભાઈ કરીને ભગવાનના ભક્ત થયા એક દિવસ રાજાભાઈ ભાવનગરની અંદર જ રહેલા બીજા ભક્તો રૂપાભાઈ એમને ઘરે ગયા અને બંને ભક્તો ભેગા થઈ અને મહારાજના મહિમાની સત્સંગની વાતો કરે છે એટલે ભગવાનના ભક્તો ભેગા થાય એટલે ભગવાનના મહિમાની સત્સંગની જ વાત થાય અને આ બંને ભક્તો તો મહારાજના મહિમાવાળા નિશ્ચયવાળા અને નિષ્ઠાવાળા હતા રૂપાભાઈની ઘણી બધી વાતો સત્સંગની અંદર છે એટલે રાજાભાઈ અને રૂપાભાઈ બંને ભક્તો રાજાભાઈ રૂપાભાઈના ઘરે ગયા છે અને બેસીન પછી બંને ભક્તો મહારાજના મહિમાની સત્સંગની વાતો કરે છે પછી શું થયું તો સ્વામી કહે છે ત્યાં બેઠા છે ઘડી બે ચાર मने मूरति विचार वळिवृत्तिते अन्तर माय वळिवृत्तिते व्रु, अन्तरमायी दिठो त्याई

অতি তেজময় যেহ धाम তেজময় মুক্ত ছে নিষ্কাম অতি তেজ তেজ জড়হড়ে তেজ বিনা তে বীজু নমড়ে লো রাজা ভাই এবং রূপা બંને ભક્તો મહારાજની ને સત્સંગની વાતો કરે છે એમાં મૂર્તિનો વિચાર કરતાં કરતાં મૂર્તિમાં વૃત્તિ બંને ભક્તો મૂર્તિની વાતો મૂર્તિમાં વૃત્તિ કરતા હતા એમાં અંતર્વૃત્તિ થઈ રાજાભાઈને અંતરવૃત્તિ કરતાં કરતાં એને મહારાજના દિવ્ય પ્રકાશને મધ્યે ધામના દર્શન થયા અને ધામની અંદર શું જોયું તો કે દીઠી મૂર્તિ મહારાજે તણી મહારાજને દિવ્ય સિંહાસનની અંદર અતિ તેજને મધ્ય બેઠેલા સિંહાસનમાં મહારાજના દર્શન કર્યા અનંત મુક્તો પણ એ ધામની અંદર દિવ્ય તેજની મધ્યે મુક્તોના પણ એમણે દર્શન કર્યા અપાર મુક્તો પણ મહારાજની સ્તુતિ પ્રાર્થનાને મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરતા હતા અને મહારાજની મૂર્તિના સુખને માણતા અનેક મુક્તો પણ જોયા દરેક મુક્તોના દેહમાંથી પણ અનંત અનંત તેજ જળહળતું હોય એવા દિવ્ય દર્શન થયા ચારેય બાજુ ધામની અંદર તેજ તેજ ને તેજ અને તેજને મધ્યે મહારાજ ને મહારાજની ચારે બાજુ મુક્તો આવા દિવ્ય દર્શન રાજાભાઈને અંતર્વૃત્તિ દ્વારા મહારાજે કરાવ્યા અને મુક્તોની સભાની અંદર પાછાણે ઝીણાભાઈના પણ દર્શન કર્યા ઝીણાભાઈ તો અહીંયા હશે એમણે અહીંયા અહીંયા જ હતા ને આ ધામ અહીંયા જ હતા આ લોકમાં હતા પણ એણે ત્યાં ધામમાં પણ ઝીણાભાઈના દર્શન કર્યા અને ઝીણાભાઈ પણ મહારાજના એ દિવ્ય સુખના સુખને ભોગવતા હતા મુક્તોની સાથે હતા તો ત્યાં ઝીણાભાઈને પણ જોયા અને તે જો તેજ તેજની મધ્ય મહારાજને મુક્તોના એ દિવ્ય દર્શન જ્યારે રાજાભાઈએ કર્યા તેને જોતા જોતા રાજોભાઈ ગઈ આખ્યો પોતાની અંજાઈ સુખ સુખ તીજિયા મુખ અતિ દિવ્ય તેજ 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 જોઈને રાજાભાઈને પણ આંખો થોડી વાર અંજાઈ ગઈ ને પછી મહારાજની કૃપાથી કૃપાથી દિવ્ય દર્શન એને થયા એ ધામનું વર્ણન કરતા સ્વામી કહે છે કે ત્યાં કેવું હતું રાજાભાઈને કેવું અનુભવ આવ્યું હતું કે સુખ સુખ હતી જીયા સુખ એ કેવું સુખ હતું તો કે તેના કહેવાય વર્ણવી મુખ મહારાજના એ દિવ્ય ધામની અંદર જે સુખ છે જે મુખ તો જે મહારાજના સુખને ભોગવે છે સુખનું વર્ણન થઈ શકે નહીં કે આવું સુખ છે એ તો જે માણે તે જાણે બીજા એને કોઈક બોલીને સામેના જીવને સમજાવી શકાય ને એવું એવું એ દિવ્ય અલૌકિક સુખ છે સ્વામી કે કેવું છે તો કે એનું વર્ણન મુક્તિ થઈ શકે ને એવા દિવ્ય સુખના ભોગતા એ મુક્તો છે એ મહારાજ અને મુક્તોના દર્શન મહારાજની કૃપાથી આ રાજાભાઈને થયા મહારાજના સ્વરૂપનું સુખ કેવું છે તો મહારાજ વચના કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીએ એક ઘડી પણ તો કેવું સુખ છે આવે તો કે અનંત કોટી બ્રહ્માંડના સુખને એ ભગવાનની મૂર્તિના એક થોડી કાળના સુખને આગળ એ અનંત કોટી બ્રહ્માંડના સુખ વારી ફેરી નાખી દઈએ તો એની સામે આવી શકે નહીં એવું એ ભગવાનના એ ભગવાનના મુક્તો મહારાજના એક એક અંગમાં ખાલી એમ દર્શન કરે છે અને મહારાજના એક અંગના પણ સ્વરૂપના સુખને ભોગવે છે કોઈ નાસિકાને નિહાળે છે કોઈ મુક્ત ભગવાનની આંખોને નિહાળે છે કોઈ ભક્ત કોઈ મુક્ત ભગવાનના એક એક અંગને કોઈ આ મુખારવિંદને નિહાળે છે તો એક એક અંગને નિહાળતા નિહાળતા એ મૂકતો ના કારણ કે એકમાંથી જેટલું સુખ આવે તો બીજી જગ્યાએ જઈ પણ શકાય નહીં તમે કોઈ જગ્યાએ મધનું ટીપું પડ્યું હોય અને ત્યાં કીડી કે મકોડો આવ્યો હોય તો પછી તને એમ હટાળીએ આપણે ત્યાંથી અને તો એ પાછું ખસીને પાછું ક્યાં આવે ત્યાં જ ઘણી વાર તો તમે એને અડાડો તો એ જાય હટે જ નહીં ત્યાંથી કારણ કે એને એમાંથી એટલું સુખ આવે કે ત્યાંથી હટી કે નહીં એમાંથી સુખ ઓછું થાય તો બીજે જાય ને તો જો એને તો એ ખાલી આ મધના ટીપામાં એટલું સુખ આવી જાય તો ત્યાંથી હટતું નથી તો એ મુક્ત તો મહારાજના એક એક અંગમાં એને એવું સુખ આવે એવું સુખ આવે કે અનંત કોટી યુગો જતા રહે તો એક અંગમાંથી બીજા અંગ પ્રત્યે જતા એને સમય મળતો નથી એટલું મહારાજના સ્વરૂપનું દિવ્ય અને અલૌકિક સુખ છે એનું સુખનું વર્ણન તો જે ભોગવે છે મુક્ત એ જ અનુભવે છે અને અહીંયા મોટા સત્પુરુષો હોય મહારાજની મૂર્તિમાં રહેનારા એ મુક્તો અનુભવે સંતો ભક્તો અનુભવે એટલે સ્વામી કહે છે કે એ વર્ણ એ સુખનું વર્ણન મુખથી કે શબ્દોથી કરી શકાય એવું નથી એવા દિવ્ય સુખના અનુભવને મહારાજે રાજાભાઈને કરાવી કરાવ્યો એ દિવ્ય સુખનો અનુભવ એ રાજાભાઈએ પણ ત્યાં એ મુક્તોના અને મહારાજના દિવ્ય દર્શન કર્યા મહારાજની મનોહર મૂર્તિના દર્શન કર્યા ઘણીવાર સુધી મહારાજ આવી રીતે એને પોતાના ધામની અંદર પોતાના સ્વરૂપનું દિવ્ય સુખ આપ્યું અને પછી શું થયું કહે નાથ સુણો રાજા ભાઈ તમે જાઓ પાછા હવે ત્યાં લો ધામમાં આટલું રીતે રાખે ને પછી મહારાજ પાછા મોકલે તો કેવું લાગે પછી ગમે નહીં પછી તેમ થાય કે અહીંયા જ રાખો આ લોકોમાં એ ઘણીવાર એકવાર કોઈક માણસ ઇન્ડિયાથી અહીંયા આવી જાય અમેરિકામાં અને અમેરિકામાં બહુ બધું સુખ મળી જાય ઘણીવાર અઘરું હોય પણ એક માનો કે કોઈકને બોલાવ્યા હોય અમેરિકામાં અને અમેરિકામાં બધા સુખ વૈભવ એમને આપી દીધા હોય તો પછી એને ઇન્ડિયા જવાનું થાય તો ઇન્ડિયાને અઘરું લાગે કે ભાઈ કેમ અહીંયાથી બધું છોડીને ઇન્ડિયા જવું પડશે તો આ લોકોનું ખાલી થોડુંક સુખ હોય તો એને આમાં હો પણ લાગી જાય ને અહીંયાથી ઇન્ડિયા જવું હોય તો અઘરું પડે આ તો મહારાજના દિવ્ય ધામનું સુખ છે અતિ અલૌકિક સુખ છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં એવું સુખ છે તો ત્યાંથી પાછા મહારાજાઓ ભગતને કહે છે કે ભગત હવે પાછા રાજાભાઈને કહે છે મહારાજાઓ પાછા જાઓ કહે નાથ સુણો રાજા ભાઈ તમે પાછા તમે જાઓ પાછા હવે ત્યાં બોલ્યા રાજો ભાઈ તે સાંભળી હવે નહીં જાવું પાછો વળી લો રાજાભાઈ કે મહારાજ હવે પાછો જવું નથી હવે અહીંયા જ રાખો તમારી સાથે જ આ મુક્તોની સાથે હવે ત્યાં દેહમાં નાશંત દેહમાં ને આવા લોકમાં ક્યાં જવું આ તમારા સુખનું તમારા સ્વરૂપનું અલૌકિક સુખ ભોગ્યો પછી એ સુખમાં હું કઈ રીતે રહી શકીશ ત્યાં મારે જવું નથી મહારાજને કે મહારાજ અહીંયા જ રાખો ન રહેવાય આઈ જાઓ પાછા મહારાજ કે અહીંયા કાયમ રહેવા નહીં આ તો તમને અમારા સ્વરૂપના દિવ્ય સુખનો અનુભવ કરાવવા માટે અહીંયા તમને લાવ્યા હતા હવે આ સુખને યાદ કરજો અલૌકિક સુખને તમે યાદ કરશો તો એ તમને અહો અહોપણું રહેશે અને આ સુખની અંદર તમારી વૃત્તિ ખાલી રાખશો તોય તમને એ સાંભળીને આ દિવ્ય સુખનો અનુભવ થશે પણ પાછા હવે દેહમાં જાઓ જ્યારે તમારો દેહનો અંધકાર આવશે ત્યારે પાછા મહારાજ કે અમે લઈ જઈશું ને પાછા પછી તો આ ધામમાં જ રહેવાનું છે ને પણ આ તો તમને આ સુખ એકવાર મહારાજ કહે ને કે જેણે એકવાર વચનામૃતમાં કહે છે જેણે એકવાર ભગવાનના સ્વરૂપના સુખનો અનુભૂતિ કરી હોય તો પછી એને એ સુખ જ્યારે સાંભળે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં હોય તો એ સુખને જ્યારે સંભાળે ત્યારે એને ઓહોહો ભાવ થાય પણ જેણે ક્યારેય એ સુખનું ભોગ્યું જ ના હોય તો એને એને કેમ યાદ આવે ક્યારેક કોઈક કેસર કેરી કે હાફૂસ કેરી જમ્યો હોય તો એને યાદ આવે કે ઓહો કેરી કેવી હોય કેવી સ્વાદ હોય તો પછી અહીં અમેરિકાની જમે ત્યારે પેલી યાદ આવે કે ભાઈ કેવી હોય બરાબર પણ એ જેણે ચાખી જ ના હોય તો એને પછી આ કેરી સારી લાગે ને એવું છે મહારાજ વચનાઉતમાં દ્રષ્ટાંત આપે કે કોઈ મોટો રાજા હોય ચક્રવર્તી સમ્રાટ હોય અને એના ઘરે કેવા મોટા વૈભવો હોય કેવા મેલ હોય કેવા પીણા કેવું ખાતો હોય બરાબર કેવા સુખ ભોગ્યો હોય અને પછી કોઈક એવો પ્રસંગ આવે ને કે દેશકાળ ખરાબ થાય ને બધું જતું રહે ને ભીખા માગીને જંગલમાં ફરવાનું થાય ભીખ માગીને ખાવાનું થાય અને જેવું તેવું ખાવાનું થાય ત્યાર પછી શું સાંભળે શું સાંભળે કે કાકા આગલું બધું ખાધું હોય પીધું હોય મેવા મીઠાઈ જમ્યા હોય એ બધું સાંભળે ને કે ભાઈ એક દિવસ તો કેવું જમતા હતા ન કેવા વારો આવ્યો હે પેલો સાંભળે ને એમ મહારાજ કે જેણે ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ કર્યો હોય તો એને પછી એ ભગવાનના સુખનું સ્મરણ થાય સાંભળે કે ઓહો મહારાજના સ્વરૂપના મેં કેવા દિવ્ય દર્શન કર્યા હતા કેવું એકવાર મહારાજનું મને આવું અલૌકિક સુખ આવ્યું હતું એમ એને સંભાળે તો પણ ભગવાનના સ્વરૂપનો આનંદ એને આવે પણ જેણે ક્યારેય લીધું જ ના હોય અનુભવું જ ના હોય એને આવે નહીં મહારાજ રાજાભાઈને કહે છે કે હવે પાછા જાઓ અહીંયા તમારો હજી દેહનો અંધકાળ જ્યારે આવશે ત્યારે તમને પાછા લઈ આવીશું પણ અત્યારે તો તમારે પાછા જવું પડશે કહે નાથન રહેવાય આઈ જાઓ પાછા તમે તનમાય કહે જીણો ભાઈ વળી અમે જા કહેશો જરૂર જરૂરજો તમે જ્યારે રાજા રાજાભાઈને મહારાજે કીધું ને કે જાઓ ત્યારે પછી રાજાભાઈને બે વાર કીધું એટલે રાજાભાઈ કે હું જાઉં મહારાજ પણ ઝીણાભાઈને હું બંને સાથે જઈશ હું એકલો પાછો જઈશ ને ઝીણાભાઈની સાથે મારી સાથે મોકલો અમે જશું ખરો પણ જરૂર જઈશ પણ તમારી આજ્ઞા છે તો પણ ઝીણાભાઈ પણ મારી સાથે આવે અને અમે બંને પાછા જઈએ ત્યારે મહારાજ કહે છે કહે નાથ તજુ એણે અંગ એને તેડી લાવ્યાય મેં સંગ અમે ગયા હતા મહારાજ કે ઝીણાભાઈએ તો દેહની આ લોકની અંદર એને પોતાનો અંતકાળ આવી ગયો અને એનું શરીર એને છોડી દીધું છે અમે એને ત્યાં જઈ અને એને દિવ્ય વિમાનમાં બેસીને મેં મારા ધામમાં લઈ આવ્યા છીએ માટે હવે તો એને એનો સમય પૂરો થઈ ગયો છે માટે એને અમે અમારા ધામમાં લઈ આવ્યા છીએ માટે એ તો અહીંયા રહેશે તમારે જ પાછું જવાનું છે આવું થાય ત્યારે થોડું એ લાગે ને આપણને કેવું હોય કે ભાઈ હું એકલો જઉં તો તકલીફ ક્યારેક પડે કોઈ માણસને કેવું છે એકને દુઃખ આવે ને તો એને થોડું અઘરું અઘરું પડે પણ બધાને દુઃખમાં હોય ને તો પછી એને બધાને દુઃખમાં જોઈને એને વાંધો ના આવે એને એમ લાગે કે વા કંઈ વાંધો નહીં કે ભૂકંપ થાય ને એકનું ઘર પડે ને આજુબાજુ બધાને હરખા હોય તો માણસને થોડું વધારે દુઃખ થાય પણ આમ ભૂકંપ થઈને આખી સોસાયટીમાં આજુબાજુ બધાને જ પડી ગયા હોય તો એમ થાય કે કંઈ વાંધો નહીં હું એકલો નથી બધાય છે એમ રાજાભાઈને જ્યારે પાછું આવવાનું મહારાજ કીધું ત્યારે ઝીણાભાઈ જો આવે તો હું આવું મહારાજ હું જાઉં પણ મહારાજ કે ઝીણાભાઈનો તો સમય પૂરો થયો છે ને અમે અમારા દિવ્ય ધામમાં જ ઘરે જઈને અને તેડીને અમે પાછા લઈ અહીંયા લઈ આવ્યા છીએ ધામમાં માટે હવે એ પાછા આવશે નહીં તમે પાછા જાઓ રાખી આવ્યા છીએ અમે સંત રાખી આવ્યા છીએ સંત અયોધ્યા અયોધ્યાવાસી તો તિયારિયા એમ કહી દેખાડ્યું મહારાજે સોણ્યું સર્વે તે ભાઈ રાજે પછી ત્યાંથી આવ્યા દેહ માય અહો અહો કહે ભાઈ પછી જોઈ આવ્યા તા જે ત્યાંય તેની વાત કરી સર્વે પછી રાજાભાઈ મહારાજની ઈચ્છા જાણી મહારાજને પ્રણામ કરી અને પાછા દેહની અંદર પાછા આવ્યા અને પાછા આવ્યા ને જાગ્રત થયા અને અહો અહોમાં એ દિવ્ય સુખનું આમ જે અનુભવ્યું હતું એના કેફમાં અહો અહો કરવા લાગ્યા ઓહો હોહો મેં શું મહારાજના ધામની અંદર પ્રકાશની મધ્યે મહારાજના દર્શન કર્યા એ મુક્તોના દર્શન કર્યા એ એક એક મુક્તો મહારાજના સ્વરૂપના દિવ્ય સુખને કેવા ભોગવતા હતા એનું એણે વર્ણન કરવા લાગ્યા ઝીણાભાઈને પણ ત્યાં જોયા આ બધી વાતો એણે બહાર આવીને બધાને કરવા લાગી જે રાજા ઝીણા હું કહેવાય રૂપાભાઈની સાથે બેઠા હતા ને રૂપાભાઈને વાત કરી બધી અને પછી શું વાત કરી તો કે ઝીણાભાઈની પણ વાત કરી બધી કે ઝીણાભાઈને તમે મહારાજના ધામમાં જોયા કહ્યું ઝીણાભાઈનું આગમ સહુ સૂણી ખાઈ રહ્યા ગમ ઝીણાભાઈ ની વાત કરી ત્યારે બધા ઝીણાભાઈ પણ ધામમાં પહોંચી ગયા છે કારણ કે બધાને એમ કે ઝીણાભાઈ તો અહીંયા જ છે કારણ કે આ ભાવનગર ને ઝીણાભાઈ તો ઠેર જૂનાગઢ પાસે પંચાળામાં કહ્યું નું આગમ સહુ સૂણી ખાઈ રહ્યા પછી વાત એ દીન દો ચારે થઈ તે સર્વે પ્રકાર રે એવો દેખાડ્યો ચમત્કાર સ્વામી સહજાનંદે નિરધાર વળી વારતા છે એક સારી સહુલે જોયંતર માધારી એટલે રાજાભાઈએ આવીને બધું અક્ષરધામમાં જે દિવ્ય સુખ જોયું એ બધાને વર્ણન કર્યું મુક્તોનું વર્ણન કર્યું ત્યાં ઝીણાભાઈને પણ જોયા અને પછી મહારાજે મને વાત કરી કે તમે હવે પાછા જાઓ ત્યારે પછી મેં મહારાજને આવી વાત કરી કે ઝીણાભાઈને પણ સાથે મોકલો ત્યારે મહારાજે કીધું જીણાભાઈ તો દેહ છોડી દીધો છે ત્યારે આવી વાત બધાને કરી ત્યારે બધાને આશ્ચર્ય થયું કે હું મહારાજ ઝીણાભાઈનો દેહ છોડાવીને ધામમાં તેડી ગયા કારણ કે કોઈ સમાચાર તો સાંભળ્યા જ નહોતા પછી બે ચાર દિવસ જ્યાં વીત્યા ત્યાં બધાયને સમાચાર આવે કે જીણાભાઈ તો દેહ છોડીને ધામમાં ગયા છે ત્યારે બધાને એમ શું કહેવાય એ થયું કે ભગત હમણાં જે રાજાભાઈ જઈને આવ્યા હતા અને મહારાજે એમને જે કહ્યું હતું એ વાત સાચી હતી મહારાજ એમને ધામમાં તેડી ગયા હતા એવી રીતે મહારાજ પોતાના ભક્તોને આવી રીતે પોતાના સ્વરૂપના સુખને કિંચિત અનુભવ કરાવ્યા આપે એટલે પછી એ સ્વરૂપના સુખને એ દિવ્ય સુખને યાદ કરતાં કરતાં એ જીવે ને તો એને અહો અહો પણ રહે ને એમ થાય ક્યારે હવે મહારાજને દિવ્ય સુખને ભોગવીશું ક્યારે હવે મહારાજ પાસે જઈશું એવા એને ભગવાન તરફનું કાયમનું ખેંચાણ રહે એટલે સ્વામી વાત કરી હતી મામાને પણ મહારાજે દિવ્ય અક્ષરધામના દરવાજા સુધી પહેલાં લઈ ગયા ને પાછા મહારાજે મોકલ્યા ને પછી એમની ઈચ્છા હતી પ્રબળ હશે તો મહારાજ પાછા એને તરત લઈ ગયા ને ધામમાં એ મહારાજ પોતાના ભક્તોને એવા દિવ્ય અનુભવો કરાવતા રહે છે અને આજે પણ મહારાજ પોતાના ભક્તને ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં દેહ છોડે ત્યારે પોતાના દિવ્ય ધામની અંદર મહારાજ લઈ જાય છે એવી વાત છે સાડત્રીસ કડી પૂરી થઈ ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीघनश्यां महाराजनीज